નમસ્તે મિત્રો, તો થોડીક ધરોહર જોયા પછી હવે આપણે આગળ વધીએ છીએ કેનવાસ પેઇન્ટિંગ તરફ. અને પેઇન્ટિંગની કલા છે એ તો દેશ વિદેશની અંદર વખણાય છે. શા માટે વખણાય છે? એમની કલા કારીગરી, એનો સમય અને એમની ખાસ આવડત, સૂઝબૂઝ, એ બધું એક સાથે થાય ત્યારે એક કેનવાસ પેઇન્ટિંગ તૈયાર થતું હોય છે. સૌથી વિશાળ પેઇન્ટિંગ અહીંયાથી તમે જોઈ રહ્યા છો. શેનું છે, શા માટે છે, એ જેને બનાવેલું છે એમની જ આપણે મુલાકાત કરી, એમનો પરિચય એમની પાસેથી જ મેળવીએ. આવો, નમસ્તે, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ જય સાકરિયામાં. તો પહેલાં આપનો પરિચય આપો. ગોંડલ ભુવનેશ્વરી મંદિર તો બધા જાણતા જ હોય છે, પણ ગોંડલની અંદર આવું એક જગ્યા હોવી, એક ટુરિસ્ટ એટ્રેક્શન હોવું, એક હેરિટેજ પ્લેસ હોવી, તો એ એક મોટી ઓળખાણ છે અમારા માટે. હું ડૉક્ટર રવિદર્શન વ્યાસ, ભુવનેશ્વરી શક્તિપીઠના અધ્યક્ષ, અને આપણું જે આયુર્વેદનું ફેમસ જગ્યા છે ભુવનેશ્વરીની દવાઓ, તો એ અમારું ઇનહેરિટ જે થયું છે. અમે ત્રીજી પેઢી છું કે જે આ વ્યવસાય છે આયુર્વેદનો, એ અહીંયા અમે જાળવી રાખ્યો છે. અને આપ જે આ સુંદર મજાની આર્ટ ગેલેરી જોઈ રહ્યા છો, એ મારું ક્રિએશન છે. ક્યાં બાત હૈ મિત્રો, આ આર્ટ ગેલેરીની પહેલાં તમે એક ચક્કર લગાવી લ્યો, ખાલી એક નજર નાખી લ્યો, તમને આખી દ્રશ્ય અહીંથી બધા પેઇન્ટિંગને અહીં ઊભા ઊભા જ જોઈ લ્યો, એટલે તમને ખબર પડી જશે કે આર્ટ ગેલેરી કેવડી છે. અને આ બધા જ પેઇન્ટિંગ્સ, આ દિવાલ આવી ગઈ, દિવાલની પાછળ એટલા બધા છે. જો સામે કેવડું પેઇન્ટિંગ છે, એથી આખું, અને આ જ્યાં તમને રૂમ દેખાય ને, રૂમની અંદર એ છે પાછું, એટલે ત્યાંથી આપણે હરેક પેઇન્ટિંગની મુલાકાત લેતા જશું. રવિભાઈ, આ પેઇન્ટિંગ શું કહેવા માંગે છે, આમની શું ખાસિયત છે? આ એક પેઇન્ટિંગનો ઇન્ટ્રોડ્યુસ કરતા પહેલા હું આ આખી ગેલેરી કઈ થીમ ઉપર બનાવેલી છે એનું હું તમને જરા 100% ચિત્તાર આપીશ. એમ એક ટૂંક શબ્દમાં એવી રીતે હું કહેવા માંગુ છું કે લોકો પોતાની જે ઓટોબાયોગ્રાફી છે એ લોકો લખીને કરતા હોય છે. આ મારી પેઇન્ટેડ ઓટોબાયોગ્રાફી છે. ક્યાં બાત, ક્યાં બાત. એટલે જ મેં મારા આર્ટ ગેલેરીને શીર્ષક આપ્યું છે, જર્ની ઓફ લાઈફ ઓન કેનવાસ. ક્યાં બાત. એટલે મારી જે આખી જર્ની છે આ જીવનની, એની અંદર જે ક્ષણો આવી, પ્લસ મારા ટ્રાવેલિંગ દરમિયાન જે કોઈ સ્થળોએ મેં મુલાકાતો લીધી, મારા આપણા જીવનની અંદર આપણો ધર્મ સંકળાયેલો છે, તો ધર્મની અંદર જે કેરેક્ટર મને ગમ્યા, તો આ બધાનો સમન્વય, એટલે આ એક એક પેઇન્ટિંગ છે. ક્યાં બાત. તો એટલે આ પેઇન્ટિંગ ધારો કે તમે જોઈ રહ્યા છો મહાદેવ, તો અર્ધનારેશ્વર. હા. અને આનું શીર્ષક છે દેવ નૃત્ય, એટલે નૃત્ય દ્વારા દેવોએ સૃષ્ટિનું સર્જન કર્યું, એ આપણો ધર્મ થઈ ગયો. પછી આવે છે લોકેશન, તો કૈલાસ એ તો બધા જાણે છે કે શિવજી આરે જોડાયેલો કૈલાસ છે, તો એ મેં પેઇન્ટ કર્યું છે. અને આ જે આખું ગાર્ડન જોઈ રહ્યા છો એ ફ્લેગર્સ હાઉસ મ્યુઝિયમ, એક અમેરિકાની અંદર એક લોકેશન છે, એનું આ ગાર્ડન લેવામાં આવ્યું છે. તો ઇન્ડો વેસ્ટર્ન સ્ટાઇલની અંદર આખું આ એક એક પેઇન્ટિંગ છે એ બનાવવામાં આવ્યા છે. તો મિત્રો, કેનવાસની એ જ ખાસિયત છે, આપણા મનથી વિચાર આવે, મનથી કલ્પના ઘણી બધી થાય, પણ એ કલ્પનાને કંડારવી, પેન વતી, કલર વતી, પીછી વતી, એ કુદરતના હાથમાં હોય તો જે આવે. ઘણી વખત હું બોલતો હોઉં છું, ગાવું તરવું ને બોલવું, નાડી ન્યાય ને છળા તસ્કરવું ને ફાવવું, એ આઠે આપ કળા. તો એમાંની જે આ કળા છે, અને તમે જુઓ અહીંથી આખું કદાચ આ કૃષ્ણલીલા હોય એવું દ્રશ્યમાન. એટલે આ જે પેઇન્ટિંગ છે એ કૃષ્ણ મથુરા ચાલ્યા ગયા હતા, અને જે ગોપીઓ અને રાધા છે એ એમના વિરહમાં કૃષ્ણને યાદ કરે છે, તો આ એ પેઇન્ટિંગ કહેવા માંગે છે. પછી એવી ખાસિયત પણ હતી, હું મારા ગુરુ, કલા ગુરુ રાજા રવિ વર્માને આજે યાદ કરવા માંગુ છું, કે તેઓએ ભારતીય સંસ્કૃતિને મોડર્ન શૈલીની અંદર, આજે 1890s અંદર જ્યારે લક્ષ્મીવિલાસ પેલેસ વડોદરાનો ડિઝાઇન થયો હતો, તો એના ઇન્ટિરિયર માટે પોતે કામ કર્યું છે, તો એ શૈલીને મેં આ જાળવી રાખી છે, એને રિવાઈવ કરી છે. તો એ રાજા રવિ વર્મા છે, એ પ્રાંત વાઇઝ પોશાકોને હાઇલાઇટ કરતા હતા, તો આમાં તમે જોઈ શકશો કે જુદા જુદા પ્રાંતની લેડીઝોને આ આખું મેં હાઇલાઇટ કર્યા છે. તો એક એક પેઇન્ટિંગ, ખાલી પેઇન્ટિંગ જ નહીં, પછી તમે એની ફ્રેમ જોશો તો ફ્રેમ ઉપર પણ એટલું જ એને થીમ ભાર આપવામાં આવ્યો છે. તો આ એક આખું
કોરિયોગ્રાફ્ડ, વેલ કોરિયોગ્રાફ્ડ આર્ટ પેઇન્ટિંગ્સ છે, કે એક એક પેઇન્ટિંગની પાછળ એના સબ્જેક્ટ અને એનો જે લોકેશન્સ, એના પહેરવેશ પોશાકો, એની ઉપર કામ કરવામાં આવ્યું છે. ધારો કે આ પેઇન્ટિંગ લ્યો તો ગીત ગોવિંદમ, જે રુક્ષ્મણીજીએ કૃષ્ણ ભગવાનને પત્ર લખ્યો કે મને અહીંયાથી લઈ જાઓ, તો એ આ ગીત ગોવિંદમ પત્ર અને પાછળ વડોદરાનું લક્ષ્મીવિલાસ પેલેસ અને આ પોશાકો, પછી આ તમે ખાટલો જોશો તો એ અહીંયા પાયામાંથી લીધેલો છે ઇન્સ્પિરેશન. તો એ રીતે આ મ્યુઝિયમની અંદર પણ જે મારા પરિવારની જે બધી વસ્તુઓ અહીંયા ડિસ્પ્લે છે એ પણ આની અંદર છે. ક્યાં બાત હે. તો ચાલીએ છીએ આગળ. અને ખાસ મેં તમને જે રીતે વાત કરી કે આ કોઈ ચિત્રો નથી, આ જીવનના જોયેલા દ્રશ્યો છે, મનની અંદર જે ખૂંચી ગયા હોય, મનની અંદર જે સ્થાપિત થઈ ગયા હોય એ દ્રશ્યો આની અંદર જોવા મળે છે, એવું જ આ સરસ પેઇન્ટિંગ છે. એની સાથે અહીંયા પણ આ થોડુંક વિચિત્ર મને રાક્ષસીનું કોઈનું આ પેઇન્ટિંગ લાગે છે. સાચી વાત છે, આ રાવણ અને મંદોદરીનો સંવાદ છે. હા, અને આ બે બંને ચિત્ર છે એ મારા શ્રીલંકાની ટ્રીપમાંથી ઇન્સ્પિરેશન લેવામાં આવ્યું છે. બંને લોકેશન રિયલ છે. વાહ. અને આ જે છે એ શ્રીલંકાનું ટ્રુથ ટેમ્પલ છે અને આખી શ્રીલંકાની સભ્યતા આમાં દેખાડવામાં આવે છે. રાવણ જ્યારે સીતાજીને પરણવા માટે પરાણે આવે છે ત્યારે મંદોદરી વચ્ચે પડે છે કે વા તમે રેવા દો, એ જે સંવાદ છે એને અહીંયા રિક્રિએટ કરવામાં આવ્યો છે. આટલું જ નહીં, એની ફ્રેમ જોશો તો એની પર એમાં પણ શ્રીલંકાની કલા કારીગરી છે. પણ આશ્ચર્ય એ છે કે આ ગોંડલમાં બનેલી છે. શું વાત છે, શું વાત છે મિત્રો. તો ખાસ આજ આપણે આ જર્ની કરી છે એની સાથે હું તમને વાત જણાવું કે તમે આવો, જો સૌરાષ્ટ્રના હોય તો આપણું સૌરાષ્ટ્ર તો કેટલી રીતે આગળ પડતું છે. આ બે રૂમ છે એના તમે આપણે એ ખંડના હરેકના પળે પળની વિગતો પહેલાં જોઈ. પણ આ જે કેનવાસની અંદર રવિદર્શનભાઈએ જે અદ્ભુત રીતે અત્યારે આપણને વાત છે શેર કરે છે ત્યારે ખબર પડે છે. તો આપણે આ પેઇન્ટિંગ્સને જોતાં જોતાં થોડોક એમનો પણ પરિચય લઈ કે આ બનતા કેટલી વાર લાગે છે, આપણે ચાલતા ચાલતા એ ડિસ્કસ કરીએ. અને દીપભાઈ પેઇન્ટિંગ્સ બતાવતા રહો તમે બધા બારીકાઈથી. તો એક પેઇન્ટિંગ હોય તો એમાં કેટલો સમય લાગે? એક પેઇન્ટિંગ બનતા આશરે 6 મહિના લાગે છે. હા, કારણ કે આની પર લેયર્સ ઉપર લેયર્સ કામ થતું હોય છે. આને અમે અમારા ટેકનિકલ ભાષામાં ઓલ્ડ સ્કૂલ ઓફ આર્ટ્સ એટલે કે યુરોપિયન આર્ટિસ્ટોએ જે રીતના કામ કરતા હતા એ રાજા રવિવર્મા છે, કે એમણે આ શૈલી ઇન્ડિયાની અંદર લેટ 1800s ઇન્ટ્રોડ્યુસ કરી. તો એ શૈલીથી આ દરેક ચિત્રો બનેલા છે. ક્યાં બાત હે. હાજી. અને આમાં કલર તમે ક્યાંથી યુઝ કરો છો? મારા ઇમ્પોર્ટેડ કલર્સ હોય છે, લંડનથી આર્ટ મટીરિયલ લઈ આવું છું. અને પ્લસ ઇન્ડિયાનું પણ મટીરિયલ હોય છે, પણ આર્ટ મટીરિયલ કરતાં ખૂબી છે એ કલર મિક્સિંગની છે, એ સેન્સની છે અને એ પ્લાનિંગની છે કે કયો કલર અહીંયા મૂકવાથી આ આખું પેઇન્ટિંગ છે એ બહાર આવશે. તો આમાં હાઈલી ટેકનિકલ નોલેજ હોવું જરૂરી છે દરેક વસ્તુનું, પોશાકથી માંડીને જુઓ તો જ્વેલરીથી માંડીને જુઓ કે ઇન્ટિરિયર કે લોકેશનનું લ્યો, દરેકમાં ટેકનિકલ નોલેજ હોવાનું છે. અને આનંદની વાત એ છે કે હું ક્યાંય ટેકનિકલ નોલેજ લેવા નથી ગયો, મારી જાતે આ બધા પેઇન્ટિંગોને સર્જન કર્યું છે. તો મિત્રો ખાલી જે રવિભાઈએ વાત જણાવી છે, અહીંયા આવી જાઓ રવિભાઈ. તમે જે રીતે વાત કીધું કે ભાઈ આ નોલેજ લેવા ક્યાંય નથી ગયા, પોતાની રીતે પોતાની આવડતથી પોતાની મહેનતથી પોતાના સમયથી આ પેઇન્ટિંગ જુઓ. આ તમે 6 મહિના કીધું, મને આ 6 મહિના તો નથી લાગતો. આ પેઇન્ટિંગ ને 2 વર્ષ લાગ્યા છે. 2 વર્ષ વિચારો, આટલી ધીરજ આપણમ છે. હે, ઇન્સ્ટાગ્રામ ની અંદર આપણે 30 સેકન્ડની રીલ નથી જોઈ શકતા, 30 સેકન્ડની રીલ નથી જોઈ શકતા. 1 સેકન્ડે પહોંચ્યા છીએ આપણે, 1 સેકન્ડે તો કે પૂરું, અમારે એનાથી વધારે કંઈ જોવું નથી. આપણા કળિયુગનું હડાહડનું ઉદાહરણ આપું છું, પણ આ 2 વર્ષ એમની આ સાઇઝ શું હશે? આ 8-9 ફૂટ by 10 ફૂટ ઉપર હશે. વિચારો તમે આ પેઇન્ટિંગની ખાસિયત શું છે, આમાં શું તમે દેવી ભાગવત ઉપર સબ્જેક્ટ લેવામાં આવ્યો છે અને ભુવનેશ્વરી શિવજી ઉપર બિરાજમાન છે. ભુવનેશ્વરી માતાજીના અંગમાંથી 3 દેવીઓ ઉત્પન્ન થયા છે, સરસ્વતી, પાર્વતી અને લક્ષ્મીજી. અને 3 દેવતાઓને માતાજી આપે છે. આ દેવી ભાગવતની આખી કથા છે, એને આખું પિક્ચરાઇઝ કરવામાં આવ્યું છે. પછી આપણે જોઈએ
કે મેં કીધું કે મારી ટ્રાવેલ સ્ટોરી, તો આ મૈસૂરનો પેલેસ લેવામાં આવ્યો છે. વાહ વાહ, કે જે મને બહુ જ પ્રિય છે. એટલે આ બધા લોકેશન તમે જે જોઈ રહ્યા છો એ બધા કાઠિયાવાડના જ પેલેસીસ નહીં પણ ઇન્ડિયાના પણ પેલેસીસ લેવા લીધેલા છે. પ્લસ તમે જે બધી જ્વેલરી ને તમે બધું જે પોશાકો જોશો તો એ બહુ ઇન્ડો વેસ્ટર્ન સ્ટાઇલ, મોડર્ન સ્ટાઇલ આખી લેવામાં આવી છે. અને માતાજીને બધું અર્પણ કરવામાં આવ્યું છે, આખી સ્ટોરી ક્રિએટ કરવામાં આવી છે. તમને આમાં ક્યાંય જોતા ન લાગે? આ આ પ્રસાદ જુઓ, એમના જે ભોજન હોય એ જુઓ, ભોજનના થાળ જુઓ, એમાં વપરાતી વસ્તુઓ જુઓ, નાળિયેરના પત્તા ઉપર જે ભાત ખાય છે, સાઉથનું રવિભાઈ કીધું, મદ્રાસ તો કદાચ ન્યાની આ પરંપરા હોઈ શકે, નાળિયેર અહીંયા પડેલા છે. અને એકથી એક વસ્તુ ધીરે ધીરે તમે જુઓ તો ખબર પડશે, રાજા એમની કટાર છે, બેઠેલા છે, ગળામાં માળા છે, જે નીચે બેઠક છે, બેઠક છે તેની ઉપર અશ્વોના ચિત્ર દેખાય છે. એટલે એ ભરતકામ છે, આરી ભરત છે. હા, આ હીરનું આરી ભરત છે. વાહ, આ મોતી ભરત છે, આ કટવર્ક ભરત છે, આ બ્રોકેટ છે, બરાબર. આ આપણું કાઠિયાવાડનું જે આબલા ભરત છે, આ ચટાઈ છે, એ સાઉથ ઇન્ડિયાની જે છે. એટલે ટૂંકમાં બધી ટ્રાવેલ સ્ટોરીની અંદરથી બધી વસ્તુઓને એકઠી એકત્ર કરીને આની અંદર કોરિયોગ્રાફ કરવામાં આવી છે. આટલું જ નહીં, આજે તમે લેમ્પ જોઈ રહ્યા છો એ આપણા જૂનાગઢના નવાબનો પેલેસમાં બહુ બ્યુટીફુલ વસ્તુ પડી છે. વાહ, તો એને આમાં કાકે મારી આ ટ્રાવેલ સ્ટોરી છે એટલે ટ્રાવેલ દરમિયાન જે ચીજ મને પસંદ પડી હોય એને ક્યાંક ને ક્યાંક ઉપયોગ કરીને કોઓર્ડિનેટ કરવામાં આવ્યો છે. ગજબ છે, ગજબ. અને આપે સાચવેલું છે મિત્રો, ખાસ ગોંડલની અંદર આવો ત્યારે અહીંયા આ ભુવનેશ્વરી પીઠ છે એમની અવશ્ય મુલાકાત લો. જોધપુરથી રાજસ્થાની કોઈ માણસ છે, બેઠેલા છે લાલ પાઘડી પહેરી, એ પણ સરસ દ્રશ્ય. સાથે આ પણ એક પેઇન્ટિંગ આશેનું છે? આ પાર્વતીજીનું પેઇન્ટિંગ છે. હા, પાર્વતીજીના ત્રણ સ્વરૂપ છે, હાથમાં ત્રિશુલ છે એટલે મહાકાલી, પછી જે પોશાક પહેર્યો છે એ હિમાલય પુત્રી, હિમાલય ટાઈપનો. વાહ, અને અન્નપૂર્ણા આપણે કહીએ એટલે થાળી ગોઠવતા હોય એવું ભગવાન માટે. અને આ આખો જે પેઇન્ટિંગ છે એનું બેકગ્રાઉન્ડ પોરબંદરનો પેલેસ લેવામાં આવ્યો છે. શું વાત છે, આરજેટીનું. એટલે આ મારી ટ્રાવેલ સ્ટોરીની અંદરથી લેવામાં આવ્યું છે. એટલે જે તે સમયે, અત્યારે નહીં કદાચ 20 વર્ષ પહેલાં પણ મેં જે જગ્યાઓ એક્સપ્લોર કરી હોય એને માઇન્ડમાં યાદ રાખી અને એક એક પેઇન્ટિંગ જ્યારે બનતું ગયો ત્યારે મેં એનો ઉપયોગ કર્યો છે. શું વાત છે, આ બધું યાદ રાખવું, બનાવવું. અને જો એવું જ પાછું એક જ જીવનની આ ઘટના મને આમાં આપણું ક્યાંક લાગે છે, આ સૌરાષ્ટ્રનું છે, ક્યાંનું છે આ? આ છે ધાંગધ્રા અને ઝાલાવાડ વિસ્તાર, એટલે તમને સુરેન્દ્રનગરમાં એ મળશે સભ્યતા. અને આ જે પોશાક છે એ હમણાં તમે કાઠિયાવાડી રૂમમાં આ જોયો, એ પોશાક છે ચાંદીવાળો મારા ગ્રાન્ડમધરનો. હા, અને આ બ્લાઉઝ જે ઉપર તમે જોઈ રહ્યા છો એ મટીરિયલ અહીંયા ફ્રેમ કરવામાં આવ્યું છે. એટલે આખું એ મેઘદૂતમ કાવ્ય ઉપર આ સબ્જેક્ટ છે અને એમાં કાઠિયાવાડને આખો ઇન્કલ્પરેટ કરવામાં આવ્યો છે. સરસ, અદ્ભુત. અહીંયા પણ વસ્તુઓ ઘણી બધી છે, અહીંયા પણ હિસ્ટ્રીની અંદર તમે જોશો આ પેઇન્ટિંગ્સની અંદર કોઈ વિરહ હોય એવું મને દેખાય છે, કોઈ દુઃખ હોય એવું દેખાય છે. રાજા આ ક્યાંનું છે? આ દશરથ રાજા રામ જ્યારે વનવાસે, બહુ વાત સાચી. સ્ત્રી હઠ નામનું આ મારું પેઇન્ટિંગ છે. હા, કારણ કે મેં ગુજરાતી સાહિત્યને પણ આમાં જોયેલું છે, તો સ્ત્રી, એક સ્ત્રી છે એ આખા કુટુંબને વિખારી નાખે એટલે આપણે મંદોદરી અને આપણે મંથરા અને કૈકેયીનો કેરેક્ટર લઈ શકીએ. અને એક સ્ત્રી એવી છે કે જે પતિવ્રતા હોય એટલે આપણે સીતાને જોઈ શકીએ. એટલે આ રામ વનવાસનો દ્રશ્ય છે, એમાં બે સ્ત્રીને દેખાડવામાં આવી છે. અને આનું લોકેશન ક્રિસ્ટલ પેલેસ ઓફ ઉદયપુર રાજસ્થાન, એ લોકેશન લેવામાં આવ્યું છે કે જેના ઘરમાં કાચનું ફર્નિચર વપરાતું હોય એવા રામ ત્યાગ કરીએ છે. વાહ ભાઈ, એટલે એ જ કરી શકે, આપણે ન કરી શકીએ, એનો આ આખો ભાવાર્થ છે આ પેઇન્ટિંગ. તો કથક આપણે જે નૃત્ય છે ને, અમુક નૃત્ય છે એ ખાલી ભાવ ઉપર ચાલતા હોય છે, એક્સપ્રેશન ઉપર ચાલતા હોય છે. તમે એની આંખો જુઓ, એના મોઢાના હાવભાવ જુઓ, તમને ખબર પડી જાય. એવી રીતે બધા પેઇન્ટિંગ્સ કંઈક બોલે છે. અને રવિભાઈ જે રીતે માહિતી આપે છે તો હવે આમાં એવું જ કંઈક લાગે છે, કારણ કે આ